पाटीदार अग्रणियों ने आक्रो संदेश आप तो निलेश शेरवड़िया ऑडियो वायरल थयो। कागवड़ सीतसर ने खोडलधाम ट्रस्टीओ ने होद्दो छोड़वा फरमान। सवर्णों ने 10% अनामत बाद हवे जैनों पण लघुमां थई शके जे समावेश। कैबिनेट की बैठक में थई चर्चा। अछत ने लईने राज्य सरकार की बैठक। 885 गामों करायो संपर्क। वीछिया ने बोटाद में करोड़ों खर्चे नंकाशे पानी की पाइपलाइन। राज्य सहित सौराष्ट्र वातावरण में आव्यो पलटो। अमरेली क्रांकज में पड़िया करा तो भावनगर में वरसादी झापटा। हार्दिक पटेल जामीन माटेनी बाहेदारी सरकार ने नामंजूर। वधु सुनावणी आवतीकाले तो लालजी पटेल 5 दिवस रिमांड मंजूर। स्टे माटे कराई अरजी। नीट मुद्दे वालियों विरोध बाद झूकी राज्य सरकार। 10 मे रोज गुजकेट की परीक्षा लेवानो निर्णय। कार्यकारी डीजीपी पीपी पांडे की निमणूक ने हाईकोर्टे ठेरवी गैरलायक। वधु सुनावणी 8 जूने। नमस्कार, सौराष्ट्र न्यूज साथे हूं छूं नेहल सुप्रथम। बात करिए तो एक तरफ राज्य सरकारे पाटीदारों माटे 10% अनामत की जाहरात करी छे, तो बीजी बाजू पाटीदार समाजना केटलाक अग्रणियों में रोष पण फाटी निकळ्यो छे। पासना कन्वीनर एवा निलेश एरवड़ियाए पाटीदार समाजने खुल्लो पड़कार फेंक्यो छे अने आकड़ा प्रहार कर्या छे। निलेश एरवड़ियाए एक ऑडियो क्लिप जाहिर करीने पाटीदार आगेवानो तेमज पाटीदार समाजनी विविध संस्थाना आगेवानोने तेमनो पद तेमज होद्दो छोड़वा जाहिर कर्युं छे। निलेश एरवड़ियाए ऑडियो क्लिप थकी कह्युं छे कि ज्यारे पाटीदार समाज रस्ता उपर उतरी आव्यो होय त्यारे पाटीदार समाजना आगेवानो टेको नहोता आपता अने उल्टानुं आंदोलनने रद्दियो आपता हता। તેમણે એમ પણ કહ્યું કે કડવા અને લેવા પાટીદારના આગેવાનો જો સમાજ માટે કામ ન કરી શકતા હોય તો યુવા શક્તિ આગળ આવશે અને તેમને જૂતાનો હાર પહેરાવીને સમાજના વિવિધ હોદ્દા અને ટ્રસ્ટના વિવિધ હોદ્દા પરથી માનભેર રવાના કરશે। સમાજના શ્રેષ્ઠીઓએ હવે સમય આવી ગયો છે, સ્વૈચ્છિક માનભેર ઇજ્જતભેર વિદાય સમારંભ પોતપોતાનો હાથે ગોઠવી લેવો, નહીતર આવનારા સમયમાં આ જ યુવાનો તમને વડીલ અને મુરબ્બીશ્રીના આસન ઉપર બેસાડી અને તમને ઇજ્જત માનભેર આબરૂ સાથે તમને વડીલ તરીકે અમે બેસાડીએ છીએ, તો એ જ પાટીદાર સમાજના યુવાનો ક્યાંક તમને જૂતાના હાર પહેરાવી અને ઘરે ના મોકલે, એટલા માટે તમને આગમચેતી પગલા રૂપે તમને એક એડવાઇસ કહીએ છીએ કે તમે અમારા વડીલ હતા, વડીલ છો અને વડીલ રહેશો, તો માનભેર આપ વિદાય સમારંભ લઈ લેશો એવા નિલેશ એરવાડિયાના જય સરદાર જય પાટીદાર। ઓડિયો છે તે વાયરલ થયો છે ત્યારે નિલેશ એરવાડિયાએ પોતાના આ ઓડિયો સંદેશમાં પાટીદાર અગ્રણીઓ ઉપર ચાપખા માર્યા હતા અને તુચ્છ ભાષાનો ઉપયોગ કરીને અગ્રણીઓને નિષ્ફળ ગણાવ્યા છે। તેમણે કહ્યું છે કે સમાજમાં હાર્દિક જેવા લોકો ઉદ્ભવ્યા છે। 22 વર્ષનો યુવાન નિસ્વાર્થ નીકળી પડ્યો છે, પરંતુ તેના પર રાજદ્રોહની કલમ લાગતી હોય તો તેનાથી મોટી કોઈ શરમજનક બાબત નથી। પાટીદાર સમાજની બેન દીકરીઓ પર લાઠીચાર્જ થતો હોય તો સમાજના મોભીઓ મૂંગા મોઢે બેસી રહ્યા હતા, જેથી સમાજના આગેવાનો છે તેને ઘર ભેગા કરી દેવા જોઈએ। જે કઈ જવાબદાર વ્યક્તિઓ જેવા હાર્દિક લોકો સમાજની અંદર ઉદ્ભવ્યા છે એની અંદર પણ શાયદ ભગવાનનો એક વાસ હોય, એક સમાજની માંગ લઈને નીકળ્યા છે, એનો કોઈ નિજી સ્વાર્થ નથી। 22 વર્ષનો યુવાન જ્યારે રોડ ઉપર નીકળી ગયો હોય, એ સમાજની માંગણી કરતો હોય અને એના ઉપર જો રાજદ્રોહની કલમ લાગતી હોય તો એથી મોટી શરમજનકની કોઈ વાત ના હોય। મા બેન દીકરીઓ ઉપર જયારે લાઠીચાર્જ થતો હોય ત્યારે સમાજના મોભીઓ મૂંગા મોટા કરી અને આંધળા કુકડી રમી અને ઉંદેડાની જેમ દર માગરી ગયા હોય, આથી મોટી કોઈ શરમ ન હોય। કોઈ ખુલ્લા પાડો, સમાજના શ્રેષ્ઠીઓ જે છે, જે આગેવાનો છે એને ઘર ભેગીને મોકલો, ટ્રસ્ટીઓ જે છે એને ઘર ભેગીને મોકલો। લોકશાહી ઢબે આંદોલન ચલાવવાની હાર્દિકની લેખિત બાહેદારી બાદ પણ સરકારે નમતું જોખ્યું નથી। રાજદ્રોહના આરોપનો સામનો કરી રહેલા હાર્દિક પટેલની હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી। સરકારી વકીલ મિતેશ અમીને હાર્દિકની લેખિત બાહેદારી સરકારને મંજૂર ન હોવાનું કહીને જામીનનો વિરોધ કર્યો હતો। સરકારે હાર્દિકની બાહેદારી ફગાવતા હાર્દિકના વકીલ ઝુબીન ભરડાએ રજૂઆત કરી હતી કે હાર્દિકને જામીન મળવા જોઈએ। હાર્દિક સાથેના 3 પાટીદારોને અમદાવાદના તેમજ સુરતના કેસમાં 2 પાટીદારોને જામીન આપ્યા છે, ત્યારે હાર્દિકને પણ જામીન મળવા જોઈએ। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ ઉપર મુલતવી રાખી છે, ત્યારે હાર્દિક પટેલ સામે
अमदावाद अने सूरत पोलीस मथके नोंधायेला राजद्रोहना गुनामां जामीन मेळवा माटे करायेली अरजीमां मंगळवारे हाईकोर्टे हार्दिकना एडवोकेट जुबीन भरड़ा तेमज रफीक लोखंडवाला ने पृच्छा करी हती के अन्य आरोपीओनी जेम हार्दिक कोर्टने कोई बाहेदारी आपवा इच्छे छे के केम, जेमां तेमना तरफथी रजूआत करवामां आवी हती के तेओ बंधारण द्वारा अपायेला अधिकार अने स्वतंत्रता विरुद्ध कोई बाहेदारी आपवा तैयार नथी। जो के केटलीक शरतो मान्य होवानुं पण जणाव्युं हतुं। उल्लेखनीय छे के राष्ट्रद्रोह जेवा गंभीर गुनामां त्रण आरोपीओ दिनेश चिराग अने केतने लेखितमां बाहेदारी पत्र आपता हाईकोर्टे तेमने जामीन पर मुक्त कर्या छे। तो लालजी पटेल नी हॉस्पिटल माथी रजा आप्या बाद धरपकड करवामां आवी हती। त्यारबाद लालजी पटेल ने कोर्ट में रजू करवामां आव्या हता, ज्यां पोलीसे 14 दिवसना रिमांड नी मांग करी हती, जेमां कोर्टे 5 दिवसना रिमांड मंजूर कर्या छे। उल्लेखनीय छे के जेलभरो आंदोलन दरमियान हिंसा भड़कावानो तेमना उपर आरोप छे, तेमज हिंसाना मुख्य आरोपी लालजी पटेल होवानी रजूआत कराई छे। तो वकील बाबूभाई मांगुकिया द्वारा रिमांड नी मांग सामे स्टेनी अरजी दाखल करवामां आवी छे। सवर्ण वर्गो ने 10% अनामत आप्या बाद हवे जैनों ने पण लघुमतीनो दरज्जो आपवानी दिशामां राज्य सरकारे सक्रिय विचारणा हाथ धरी होय तेवुं खुद भाजपना प्रदेश प्रमुख विजय रूपाणीए जणाव्युं छे। जो के तेओए सवर्ण वर्गने 10% अनामत बाद पाटीदार आंदोलन चलावी रहेला आगेवानो सहयोग आपशे तेवी पण आशा व्यक्त करी हती। अने भारतीय जनता पार्टीए जे आखी चर्चा अनामत आंदोलनमां चालती हती એમાં શ્રેષ્ઠ રસ્તો અને શ્રેષ્ઠ ઉત્તમ રસ્તો એટલે 10% ઈબીસી એટલે કે ઇકોનોમિકલ લોકો જે બેકવર્ડ છે અને ગરીબ છે એવા બાળકોને અનામત આપવી એવા સારા હેતુથી અમે લોકોએ નિર્ણય કર્યો છે। મારી માનવું છે કે ખૂબ બધા સમાજોમાંથી આવકારો મળી રહ્યા છે અને આના સંદર્ભમાં લોકોમાં ખૂબ સારા પ્રત્યાઘાત છે। આશા રાખીએ કે આંદોલનકારીઓ પણ આ વાતને સમજી અને આ વિષયમાં સહકાર આપશે। તો આ તરફ રાજ્યમાં આવેલા વાતાવરણના પલટાને કારણે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને આંશિક રાહત મળી છે। ગુજરાતના કેટલાક શહેરો સહિત સૌરાષ્ટ્રમાં પણ ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો। અમરેલીના ક્રાંકજ ગામમાં સાંજના સમયે કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। કરા પડવાને કારણે લોકોને બે ઘડી ગરમીમાંથી રાહત મળી હતી। તો આ તરફ ભાવનગરના ગારિયાધારમાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આ તરફ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે અછત રાહત સમિતિની એક બેઠક મળી હતી, જેમાં રાજ્યના પીવાના પાણી તેમજ ઘાસચારાની સમીક્ષા કરવામાં આવી હતી। ગામડાઓમાં પાણીની સ્થિતિ જાણવા સીધા જ ટેલિફોનિક સંપર્ક કરવામાં આવી રહ્યા છે અને અંતર્ગત અત્યાર સુધીમાં 885 ગામોનો સંપર્ક કરાયો હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે। તો રાજ્યમાં થઈ રહેલી પાણીની ચોરીને ડામવા માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી વિજય રૂપાણીએ કમર કસી છે, ત્યારે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે જે રીતે રાજ્યભરમાં પાણીની ચોરી થઈ રહી છે તે ચલાવી લેવામાં નહીં આવે, તદુપરાંત હાલની પરિસ્થિતિ જોતા પાણીની ચોરી કરનાર પર કડક પગલાં લેવામાં આવશે। ક્યાંય પણ જગ્યાએ પાણી ચોરી થતી હોય તો એ ચલાવી લેવામાં ન આવે। તંત્રને ધ્યાનમાં જે જે વસ્તુ આવશે ત્યાં ચોક્કસ તંત્ર પગલાં લેશે અને પાણી ચોરી અટકાવવા માટે પૂરતા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવશે। હવે વાત કરીએ પાણીની અછતની। આ દ્રશ્યો છે અમરેલીના મોટી બોમરણ ગામના, કે જ્યાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। પાણી માટે 2 કિલોમીટર દૂર ચાલીને તેઓને જવું પડે છે। મોટી બોમરણ ગામની મહિલાઓનો દિવસનો મોટાભાગનો સમય છે તે માત્ર પાણી ભરવામાં જ પસાર થઈ જતો હોય છે, સાથે સાથે બાળકો પણ ભણવાનું છોડીને પાણી ભરવાના કામે લાગી જાય છે। ત્યારે આ ગામના લોકો 2-2 કિલોમીટર દૂર આવેલા નદીમાં વીરડામાંથી પાણી ભરે છે। નદી પણ સુકાઈ ગઈ છે ને તેથી વીરડામાં પણ જોઈએ તેટલું પાણી રહેતું જ નથી। કલાકો બાદ પણ આ વીરડામાંથી માંડ એક બેડું પાણી ભરાય છે, જેને લઈને લોકો હવે તો ત્રાસી ગયા છે। અમારે પાણીની બહુ તબલ છે, અમારે પાણી ક્યાંય મળતું નથી। અમે 2-3 કિલોમીટર દૂર પાણી ભરવા આવીએ છીએ પણ તોય અમારે પાણી મળતું નથી।
અમે એક બેડું પાણી લાવીએ, અમારા નાના બચ્ચા હાર્યા આવે છે, અમે તડકાના બચ્ચા હાર્યા તપીએ છે પણ, અને અમારે પાણી એક જ બેડું મળે છે, એમાં અમારે ઘરનું કામ કરવું કે પાણી ભરવું કે અમારે શું કરવું એવું પાણી વગર. ગામમાં પાણીની બહુ તકલીફ છે, અમારા ગામમાં એક નદી છે, એમાં બે જ કુવા બે જ વીવડા છે, અમે 2 કિલોમીટર પાણી પાણી ભરીને લાવીએ છીએ, અમારે ભણવું કે કામ કરવું. સાબરમણ ગામ પંચાયતના સરપંચ બોલું છું. અમારા ગામમાં ઉનાળો આવે એટલે પાણીની વિકટ પરિસ્થિતિ થાય છે, ને પાણી ભરવા 2 કિલોમીટર જવું પડે છે, ક્યાં પાણી નથી, બૈરાઓને ક્યાં મજૂરી જવાતું નથી અને પાણી ક્યાં મળતું નથી. 2 વીવડા છે, વીવડામાં પાણી ઉલેસીને ભરવું પડે છે. અમરાજીમાં પાણીનું જળ સંકટ વધારે ને વધારે ઘેરું બનતું જાય છે, ત્યારે જૂનાગઢ સહિતના અનેક ગામડાઓમાં પાણીની સમસ્યા વકરી છે. આ તરફ મંથલીના વસપડા ગામે છેલ્લા 2 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. આ ગામની મહિલાઓ રોજના ઘરના કામકાજ છોડીને દિવસભર પાણી ભરીને પરિવારની પ્યાસ બુઝાવે છે, તો વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ છોડીને પાણીના કામમાં લાગી જાય છે. વસપડા ગામમાં નર્મદાની પાણીની લાઈન તો છે પરંતુ પાણી જ નથી. ગામમાં બોર કરાવ્યો છે પરંતુ બોર પણ નિષ્ફળ ગયો છે. અનેક રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ થતો નથી. સમસ્યાના મુદ્દે મામલતદારની ઓફિસની મુલાકાત લીધી પરંતુ તેઓ હાજર ન હતા, તો ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ પ્રશ્ન પાણી પુરવઠા બોર્ડનો છે. નેતાઓ ચૂંટણીમાં પાણીની સમસ્યા દૂર કરવાના વચનો તો આપે છે પરંતુ આજે જ્યારે સમસ્યા ઊભી થઈ છે ત્યારે કોઈ ડોકાતા પણ નથી, તેવો રોષ મહિલાઓએ વ્યક્ત કર્યો હતો. 2 મહિનાથી અમે બધા લોકો ખૂબ જ પાણીથી હેરાન છીએ. અમે વાડીઓમાં ભરવા જઈએ તો વાડીમાં અમને ભરવા નથી દેતા, ગામમાં કોઈ ભરવા નથી દેતા કે ડંકીમાં પાણી નથી આવતું, તો અમારે કરવું પાણી વગર. જે અમારે પાઇપલાઇન છે એ પાઇપલાઇનમાં પાણી આવતું નથી, તો પાણી વગર અમારે રહેવું કેવું? તો ગમે એ પાણીની ગમે તે કંઈ પણ સુવિધા કરો, નહીં તો અમારે 12 બચ્ચા પાણી વગરના મરી જાય ને, અમારે કરવું શું? અત્યારે પાણીની એટલી બધી નિકટ પરિસ્થિતિ છે કે 3-3 મહિના થી પાણી નથી આવેલું, અને અમારા ગામના સરપંચ બહુ મહેનત કરે છે પરંતુ કોઈ આગળ જાય તો કોઈ જવાબ આપતું નથી, અને અમે અત્યારે 3-3, 4-4 કિલોમીટર ચાલીને પાણી ભરીએ છીએ. અત્યારે અમારો અભ્યાસ પણ બગડે છે, અમારું ટ્યુશન પણ બગડે છે, અને બધું અમારો અભ્યાસની મહેનત અમારે પાણીમાં કરવી પડે છે. તો પાણી સમસ્યા અમે 3 મહિના થી હલ કરીએ છીએ. અમારે કાગડિયા જાય છે બધે, અમે કાગડિયા કરીએ છીએ તો કાગડિયા બધે અમે જઈએ તો અમારી મોર થઈ ગયા હોય, પણ એનો પ્રશ્નનો કાગળનો પ્રશ્ન હલ નથી થતો, તો એ કોક કરવા વાળો જોઈએ ને. તો આગળ સૌરાષ્ટ્રના વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જોઈશું આ બ્રેક બાદ. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ જામનગરની, તો જામનગર મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ ઓફિસર જેવી સેંદાણીના ઘરે ગઈકાલે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આજ મામલે હવે જગદીશ સેંદાણી વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ એકઠી કરવાનો ગુનો દાખલ થયો છે, અને સેંદાણીના મળતિયા તેમજ ટીપી શાખાના ક્લાર્ક બાદલ રાજાણીના બેંક લોકર ખોલી તેની પણ તપાસ કરવામાં આવી હતી, જોકે તેની તપાસમાં કોઈ દાગીના કે અન્ય ચીજ વસ્તુઓ મળી આવી નથી. જગદીશભાઈ સેદાણીના પત્ની પ્રફુલ્લાબેન અને એના દીકરી કુંજનબેનનું જે લોકર ખોલતા એમાં લોકરમાંથી કંઈ વસ્તુ મળેલ નથી, લોકર સાવ ખાલી હતું. તે 5 દિવસ પહેલા ઓપરેટ થયેલું. પછી હતા જવાહરનગર કોઓપરેટિવ બેંકમાં કુંજનબેન અને પરિષદાબેન જે પોતાની દીકરી છે જગદીશભાઈ છે, એમાંથી એક સોનાની માળા અને ચેન લકી મળેલ છે, જેની કિંમત 35,980 રૂપિયા છે, અને આ આશરે 6-1 મહિના પહેલા ઓપરેટ થયેલું. હવે પછી અહીંથી અમે કોકો બેંક, ગ્રેઇન માર્કેટ અને પટેલ માર્કેટમાં જે 2 લોકર છે એ તપાસવા માટે જવાના છે. ત્યારે લાજ રૂશ્વત વિરોધી ખાતાએ જામનગરના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર જયેશ સેદાણી તેમજ મનપાના ક્લાર્ક બાદલ રાજાણીને ત્યાં દરોડાની કાર્યવાહી કરી. આ કાર્યવાહીમાં સેદાણી પાસે કરોડોની બેનામી સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે, તો તેની વૈભવશાળી જિંદગીથી એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. શું થયો ખુલાસો જોઈએ આ અહેવાલમાં. આ છે જગદીશ સેદાણી. તેઓ જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખામાં રહી ચૂક્યા છે ઇજનેર. તેમના વિશે એવું ચર્ચા છે કે તેમણે એક પણ કામ વહીવટ વિના નથી કર્યું પાર.
મનપામાં તેઓ પોતાની મનમાની ચલાવતા અને હજુ એક મહિના પહેલા જ તેઓને ફરજ મુક્ત કરાયા હતા। જો કે તેમની બે નામે સંપત્તિનો ભાંડો હવે ફૂટી ગયો। એસીબીએ કરેલી કાર્યવાહીમાં જગદીશ શેદાણી પાસે 2 કરોડ 32 લાખ ની સંપત્તિ અપ્રમાણસર હોવાનો ખુલાસો થયો છે અને એસીબીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે। જગદીશ શેદાણીની બેનામી સંપત્તિની વાત કરવામાં આવે તો 9 વર્ષના તેના કાર્યકાળ દરમિયાન તેમણે 15 દુકાન માણેક સેન્ટરમાં, 14 દુકાન ન્યુ સ્ક્વેરમાં, 1 ફ્લેટ પ્રતાપ પેલેસ શાલીભદ્રમાં, 5 ફ્લેટ વાલકેશ્વરી નગરીમાં ઉજ્જવલ રેસિડેન્સીમાં, 1 પ્લોટ મહાવીર સોસાયટીમાં, કુલ 36 મિલકતોમાં શેદાણીનું રોકાણ, 36માંથી 1 મિલકતની જાણ સરકારી ચોપડે। શેદાણી અને તેમના પરિવારજનો પાસે કુલ 7,94,95,020 રૂપિયાની મત્તા છે, જેમાંની 2,31,95,886 રૂપિયાની સંપત્તિ અપ્રમાણસર છે। રૂપિયા 7,94,95,020ની કુલ મત્તા, રૂપિયા 2,31,95,886 અપ્રમાણસર મિલકત। આગળ વાત કરીએ તો રાજકોટમાં રૈયા રોડ પરના વૈશાલી નગરમાં રહેતા રિક્ષા ચાલક સાદાભાઈ ગણોલિયા મંગળવારે પોતાની રિક્ષા ચલાવીને જતા હતા અને તે સમયે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે કોસ્મોપ્લેક્સ પાસે તેઓ પહોંચ્યા હતા ત્યારે મહિલા સ્કૂટર સવાર અચાનક વચ્ચે ઉતરતા તેને બચાવવા માટે સાદાભાઈએ અચાનક બ્રેક મારી હતી। રિક્ષાની પાછળ સિટી બસ આવી રહી હતી ત્યારે બસના ચાલકે રિક્ષા ચાલકને ગાળો ભાંડવાનું શરૂ કર્યું અને બસમાંથી ઉતરીને સાદાભાઈ ઉપર સીધો જ હુમલો કરી દીધો। હુમલો થતા રિક્ષા ચાલકે ફોન કરી તેના મિત્રોને બોલાવતા 2 શખ્સો ધસી આવ્યા હતા। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દ્રશ્યમાં રિક્ષા ચાલક તેના સાથીઓ તેમજ બસમાં જે તોડફોડ છે તે ઘટના આપ જોઈ શકો છો। આ તમામ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટના રૈયા રોડ ખાતે વૈશાલી નગરમાં રિક્ષા ચાલક સાદાભાઈ ગણોલિયા મંગળવારે જ્યારે પોતાની રિક્ષા ચલાવીને જતા હતા ત્યારે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસેની આ ઘટના બની હતી જેમાં મહિલા સ્કૂટર સવારને બચાવવા જતા સાદાભાઈ અચાનક બ્રેક મારવી પડી અને તેથી પાછળ જે સિટી બસ આવતી હતી તેના ડ્રાઈવરનો પિત્તો ગયો અને ત્યારબાદ તેણે રિક્ષા ચાલકને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું। બસમાંથી ઉતરીને સાદાભાઈ ઉપર ડ્રાઈવરે સીધો જ હુમલો કરી દીધો અને આમ હુમલો થતા રિક્ષા ચાલકે પણ ફોન કરીને તેના મિત્રોને બોલાવી દીધા અને આમ 2 શખ્સો ત્યાં ધસી આવ્યા અને ત્યારબાદ જે થયું એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। જે પ્રમાણે રિક્ષા ચાલકના મિત્રો છે તે બસના કાચ ફોડી રહ્યા છે અને આ તમામ ઘટના છે તે સીસીટીવીમાં કેદ પણ થઈ ગઈ છે ત્યારે પોલીસે આ જ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। આગળ વાત કરીશું તો સુરેન્દ્રનગર રેલવે જંકશન વિસ્તારમાં નજીવી બાબતે 3 શખ્સોએ યુવકની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે। રેલવે જંકશન વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા મારવાડી પરિવારો મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે લીમડીમાં રહેતો શખ્સ નારણભાઈ પોતાના કાકાના ઘરે સુરેન્દ્રનગર કોઈ કામ અર્થે આવ્યો હતો પરંતુ નારણભાઈએ 3 શખ્સોને પોતાના કાકાના ઘેર સુવાની ના પાડતા 3 શખ્સોએ બોલાચાલી કરીને છરી વડે યુવકની છાતી તેમજ માથાના ભાગે હુમલો કરી દીધો જેમાં નારણભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું। હત્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા તો પરિવારજનો દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મૃતક યુવાનના પરિવારજનોના જણાવ્યા અનુસાર આરોપીઓના નામ બહાર આવ્યા છે। આગળ વાત કરીએ તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર સીધા જ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સરકારની બેદરકારીને પગલે રાજ્યમાં પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કચ્છમાં જ્યાં એક તરફ ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે સરકાર મનરેગા યોજનાના રાહત કામો શરૂ કરવામાં પણ નિષ્ફળ નીવડી છે। વધુમાં તેમણે મૃત્યુ પામનાર દંપતીને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાની પણ
માંગ કરી હતી ત્યારે પ્રત્યુત્તરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કચ્છના કલેક્ટર પાસેથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ તેના પર પગલાં લેવાશે. આ ત્રણ વ્યક્તિઓ પાણીના અભાવના કારણે અસરગ્રસ્ત થઈ અને બંને પતિ પત્ની વિભાભાઈ કોળી અને એમના પત્ની એમનું ત્યાં પાણી નહીં મળવાના કારણે અવસાન થયું. જ્યારે જીનવીબેન જે એમની બહેન છે એ અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. મારે રાજ્ય સરકારને ખાસ વિનંતી કરવી છે કે ગતિશીલ ભ્રષ્ટાચારમાંથી સરકાર બહાર નીકળે અને માનવતાના ધોરણે, ભયંકર અછતની પરિસ્થિતિ છે ત્યારે માનવતાના ધોરણે સરકારે કામ કરવું જોઈએ. સરકારે અને ભારતીય જનતા પાર્ટીએ જે આખી ચર્ચા અનામત આંદોલનમાં ચાલતી હતી એમાં શ્રેષ્ઠ રસ્તો અને શ્રેષ્ઠ ઉત્તમ રસ્તો એટલે 10% EBC એટલે કે ઇકોનોમિકલ લોકો જે બેકવર્ડ છે અને ગરીબ છે એવા બાળકોને અનામત આપવી એવા સારા હેતુથી અમે લોકોએ નિર્ણય કર્યો છે. મારી માનવું છે કે ખૂબ બધા સમાજોમાંથી આવકારો મળી રહ્યા છે અને આના સંદર્ભમાં લોકોમાં ખૂબ સારા પ્રત્યાઘાત છે. આશા રાખીએ કે આંદોલનકારીઓ પણ આ વાતને સમજી અને આ વિષયમાં સહકાર આપશે. આગળ વાત કરીએ તો કેસર કેરીના સ્વાદ રસિયાઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. કેસર કેરીના ગઢ ગણાતા તેવા તાલાળા મેંગો માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે અને તેની હરાજી પણ હવે શરૂ થઈ ચૂકી છે. ત્યારે ભાવ પણ ગત વર્ષની સરખામણીએ થોડા નીચા છે, જોકે તેને કારણે ખેડૂતોમાં ચોક્કસથી નારાજગી પ્રવર્તી રહી છે. શરૂ થઈ ગઈ છે હરાજી, લાગી રહી છે કેસર કેરીની બોલી. જી હા, કેસર કેરીના ગઢ એવા તલાળાના મેંગો માર્કેટ યાર્ડમાં કેસર કેરીની થઈ ગઈ છે એન્ટ્રી. જેને લઈને કેરીના સ્વાદ રસિયાઓ ખુશ થઈ ગયા છે. જોકે બીજી તરફ કેરીના ભાવ નીચા રહેતા ઉત્પાદકોમાં થોડી નારાજગી જોવા મળી રહી છે. હરાજીના પ્રથમ દિવસે 10 કિલો કેરીના ભાવ 200 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીના રહ્યા, જે ભાવ ઘણા નીચા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. સ્ટાર્ટિંગ ની અંદર અત્યારે 200-400 રૂપિયાના ભાવની કેરી વેચાય છે, તો ખેડૂત ને અત્યારે ઘરમાં 300 રૂપિયાથી 350 રૂપિયા સુધી ઘરમાં કેરી પડી ગઈ. તો આ તો સ્ટાર્ટ છે, તો અત્યારે આ રેન્જ ની કેરી વેચાય છે, તો આગળ જતા આનાથી બિન બજારમાં વેચાય તો ખેડૂત ને હું સમજું. આખા વર્ષથી માંડીને એ બગીચાની સિઝન ની વાત જોતા હોય કે આમાંથી અમને 5 પૈસા મળશે, તો અત્યારે આ ભાવમાં આ કેરી વેચાય છે તો એ અમારે હું સમજું. અમારે તો હરાજીના પ્રથમ દિવસે તલાણા મેંગો માર્કેટ યાર્ડમાં આશરે 17,000 જેટલા કેરીના બોક્સની હરાજી કરવામાં આવી, જેમાં સૌ પ્રથમ 10 કિલો કેરીના બોક્સની બોલી ગાયોના ફાળા માટે લગાવવામાં આવી, જે કેરી પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડે 21,000 રૂપિયામાં ખરીદી અને તેમણે આપેલા 21,000 રૂપિયા ગાયોના ચારા માટે ફાળવાયા. રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ. તો સૌરાષ્ટ્ર સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.